सूरत શહેરમાંથી વધુ એક ગુનાખોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। આ પર્દાફાશ ખુદ પોલીસે કર્યો છે। શહેરમાં નકલી આરસી બુક બનાવીને બાઇકો વેચનારી ટોળકીને ઉતરાણ પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડી હતી। પોલીસે આ કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। સુરતમાંથી નકલી આરસી બુક બનાવી આપવાનું કોભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે। ઉતરાણ પોલીસ વાહન ચેકિંગમાં कामगिरी करी रही हती। ते दरमियान पोलीसे नकली आरसी बुक बनावी आपीने बाइको वेचवानुं कौभांड ध्याने आव्युं हतुं। पोलीसे तात्कालिक एक्शन लेता आ समग्र मामलामां एक सगीर सहित कुल 6 लोकोने झड़पी पाड्या हता। पोलीसे उतराण विस्तारमां वीआईपी रोड पासेथी चोरीनी मोटरसाइकल साथे फिरोज खान पठाणने पकड़ी पाड़ी तेनी पूछपरछ करता तेमनी पासेथी बाइकना डॉक्यूमेंट्स मेळवी चकासणी करवामां आवी हती। पोलीसने खातरी हती के आ बाइक चोरीनी ज छे, જેથી અગાઉ થયેલી બાઇક ચોરીની ફરિયાદના આધારે બાઇકના મૂળ માલિકને બોલાવતા તેમણે બાઇકની અસલી આરસી બુક બતાવતા પોલીસ ચોંકી ઉઠી હતી। જેથી પોલીસે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરતા એક 15 વર્ષના કિશોરે મોતસોક કરવા માટે આ બાઇક ઉતરાણ એન્જલ સ્ક્વેરમાંથી ચોરી હોવાનું ખુલ્યું હતું। ત્યારબાદ ગાડી લેવેચનું કામ કરતા વસીમને આ મોટરસાઇકલ વેચી દેવામાં આવી હતી। ફિરોઝ ખાને આ બાઇક વસીમ પાસેથી ખરીદી હતી। ફિરોઝ ખાને જય ઉર્ફે જિમ્મી અને નોપારામ પઢિયાર પાસેથી આ બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવી હતી। એક જ મોટરસાઇકલની બે આરસી બુક એટલે આમાં કદાચ આપ જે હાલ જે પકડાયેલા ઈસમ છે એમની પાસે જે આરસી બુક છે કદાચ ડુપ્લિકેટ હોઈ શકે। એટલે અમે તેમને પૂછપરછ કરી, પૂછપરછમાં એમને જણાવ્યું કે આ મોટરસાઇકલ તેઓએ વસીમ નામના ઈસમ પાસેથી ખરીદ કરેલ છે। એની માહિતીના આધારે અમે વસીમ નામના ઈસમને આમાં ધરપકડ કરી, દુકાન માલિકને હાજરીમાં દુકાન સર્ચ કરીને એની પાસે જે આરસી બુક બનાવવાનો મુદ્દામાલ હતો તે અમે પંચનામાની વિગતે કબજે કરી। અત્યારે 3 આરસી બુક કબજે લેવાઈ છે અને બીજી આરસી બુક પણ તપાસના કામે વધુ કબજે લેવાનું ચાલુ છે। આ તપાસમાં પોલીસે આરોપીઓ પાસેથી ડીવીડી સહિત કુલ 1,00,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। જો કે ઉતરાણ પોલીસે આ કેસ અંગે સઘન તપાસ શરૂ કરી ત્યારે આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ અને નકલી આરસી બુક બનાવી આપનાર એજન્ટ હિતેશ ખુદસકર ફરાર થઈ ગયો હતો। પોલીસે વસીમ મોહમ્મદ પટેલ, જય ઉર્ફે જીમી અચરા, નોપારામ ખીમચંદ્ર પઢિયાર, કપિલ ઈશ્વરલાલ કાપડિયા અને અમીરસ ઉર્ફે અજય ચંદ્રકાંતની ધરપકડ કરી હતી। આરોપીઓ આરસી બુકમાં આરટીઓમાં હોય તે પ્રકારે જ સિક્કો મારી નકલી આરસી બુક બનાવી દેતા હતા, જેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।